મગફળી પકવતા ખેડૂતોને કાલથી મળશે રાહત 122 કેન્દ્રો પરથી મગફળીને ટેકાના ભાવે ખરીદાશે સીસીટીવીથી રખાશે બાજ નજર જેસદણના ગીતાનગરમાં પાક નિષ્ફળ જતા ખેડૂતનો ગળેફાંસો કોઈ આપઘાત સુરેન્દ્રનગરના ડાંગરામાં વ્યાજખોરોના ત્રાસથી ખેડૂતે પીધી ઝેરી દવા અછતગ્રસ્ત તાલુકાઓની સ્થિતિ અંગે રાજ્ય સરકારની મળી બેઠક મહેસૂલ પ્રધાને કહ્યું અછતગ્રસ્ત વિસ્તારોમાં સહાય ચાલુ કલેક્ટર્સને અપાઈ છે સૂચના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરનારા જમીન વિકાસ નિગમને જ લાગ્યા તાળા રાજ્ય સરકારની સૈદ્ધાંતિક મંજૂરી જળ સિંચાઈની કામગીરીમાં ભ્રષ્ટાચારના પગલે નિર્ણય બસો 250 કરોડના કૌભાંડી વિનય શાહ અને તેના આરોપોની તપાસ સીટ પાસેથી લઈ સીઆઈડી ક્રાઇમને બાદમાં ફરી સીટને સોંપાઈ તપાસ વિનય શાહની ઓફિસ સીલ તો વધુ કેટલીક ફરિયાદો પણ થઈ જૂનાગઢ કોર્પોરેશનમાં ગેરરીતિ આચરનારા આરોપસર તત્કાલીન કમિશનર વીજે રાજપૂત સસ્પેન્ડ સીએમ રૂપાણીનો કડક નિર્ણય રાજ્યભરમાં જલારામ જયંતિની ભવ્ય ઉજવણી વીરપુરમાં ભક્તોનું ઘોડાપુર મોરબીમાં બનાવાયો 8 ફૂટનો રોટલો તો વર્લ્ડ રેકોર્ડમાં નામ સામેલ નમસ્કાર સાંજના 7 વાગી રહ્યા છે આપ જોવાનું શરૂ કરી ચુક્યા છો ઝી 24 કલાક હું જરાક મારી સાથે જોઈ શરૂઆત મગફળીના ટેકાના ભાવથી ખરીદીથી કરવી પડે આ મહત્વપૂર્ણ સમાચાર છે 15 નવેમ્બરથી એટલે કે આવતીકાલથી 122 ખરીદ કેન્દ્રો પરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાશે જેના ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા એ સમય આવી ગયો છે આ વખતે કોઈ એનએચની ઘટના ન બને તે માટે સીસીટીવી કેમેરા વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવશે કારણ કે અનેક એવી ઘટનાઓ બની છે જેના કારણે અનેક આક્ષેપો થયા મગફળીમાં સળગાવવાની ઘટનાઓ બની ત્યારબાદ માટી નાખવાની વાતો સામે આવી તો હવે સીસીટીવી કેમેરા અને વિડીયો રેકોર્ડિંગ કરાશે જ્યાં ખરીદ કેન્દ્ર પર નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓની આગેવાની રહેશે સ્કોડની રચના પણ કરવામાં આવશે હાલ રાજ્યમાં મગફળીનું અંદાજિત 14.68 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરાયું છે જેમાંથી 26.95 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થવાની પણ ધારણાઓ છે ત્યારે ખરીદ કેન્દ્ર પર એક દિવસમાં ખેડૂત પાસેથી વધુમાં વધુ 1750 કિલો મગફળી ખરીદાશે અને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં જ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે એક ખેડૂત પાસેથી 125 મણ મગફળી જ ખરીદવામાં આવશે ફરીથી આપણે કહી દઉં કે આપ મગફળી લઈને જઈ રહ્યા છો તો એક ખેડૂત પાસેથી 125 મણ મગફળી ખરીદવામાં આવશે હિતલ પારેખ અમારી સાથે ગાંધીનગર જોડાશે હિતલ આ વખતે કોઈ ગેરરીતિ ન થઈ જાય મગફળીમાં કોઈ માટી ન નાખી દે અને મગફળીને આગ લાગવાની ઘટનાઓ કેવું ન બને તેના માટે ખાસ આયોજન કરાયું છે આ વખતે સતર્કતા ખાસ રાખવામાં આવી રહી છે હિતલ જી જનક ચોક્કસ એવું કહી શકાય કે મગફળીના મુદ્દા પર સરકાર ભારે બદનામ થઈ ચૂકી છે અને સ્વાભાવિક છે કે જે પ્રકારે ગઈ વખતે મગફળીના મુદ્દા પર ગોદામોમાં આગ લાગવાની ઘટના હોય કે બારદાનો ખરીદીનો મામલો હોય આ તમામ વસ્તુઓ સરકાર ઉપર એક ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થયા હતા અને કોંગ્રેસે પણ આ મુદ્દો વધારે એક રૂપ આપીને મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની વાત કરવામાં આવી હતી સ્વાભાવિક છે કે આ બધામાંથી બોધપાઠ લઈને હવે સરકાર જાગી છે અને મગફળીની આવતીકાલ જે ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે એમાં સજાગતા દાખવી છે ક્યાંય પણ ભ્રષ્ટાચારનો આરોપ ન લાગે એ માટે એક તો સૌ પ્રથમ એક સારું કામ એ પ્રકારે કર્યું છે કે પુરવઠા નિગમ જે છે એના 122 કેન્દ્રો છે ત્યાં મગફળીની ખરીદી કરવામાં આવશે સાથે સાથે એ માટેનું રજિસ્ટ્રેશન છે એ 1 નવેમ્બરથી શરૂ કરવામાં આવ્યું હતું અને 30 નવેમ્બર સુધી આ રજિસ્ટ્રેશન હજુ પણ ચાલુ રાખવામાં આવ્યું છે અને આવતીકાલથી જે ખરીદી થશે એ તમામ એક ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીની સીધી દેખરેખ નીચે હેઠળ કરવામાં આવશે ક્યાંય પણ કોઈ મિસચીફ ન રહી જાય એ માટે મગફળી જે ખેડૂતો વેચવા આવશે એના નમૂના પણ ચેક કરવામાં આવશે અને આ તમામ પ્રક્રિયા કરીને રજિસ્ટ્રેશન થયેલા જે ખેડૂતો છે એમની પાસેથી મગફળી ખરીદવામાં આવશે જનક સૌથી વધારે મહત્વનો જે મુદ્દો છે એ સીધી રીતે જોવા જઈએ તો ક્વિન્ટલે 5000ના ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે આમાં કેન્દ્ર સરકાર દ્વારા 4890નો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે અને એની ઉપર 110 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા બોનસ આપવામાં આવશે જે જણાવ્યું બિલકુલ આ મહત્વપૂર્ણ બાબત છે આભાર હિતલ આપની પાસે ફરીથી આવીશું પરંતુ ખેડૂતો
માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. સીસીટીવી દેખરેખ હેઠળ ખરીદી કરાશે. આ ઉપરાંત એક ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીની હાજરી પણ રહેશે, એટલે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેના માટે પણ સરકારે હવે કમર પણ કસી છે. તો આ તરફ અરવલ્લીના બાયડમાં મગફળી ખરીદી કેન્દ્રમાં ફોર્મ ગાયબ થતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો. 1 અને 2 નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળી વેચવાના ફોર્મ ખેડૂતોએ ભર્યા હતા, જેમાંથી 100 જેટલા ફોર્મ ગાયબ થતા હોબાળો થયો. સ્થાનિક ધારાસભ્ય પણ ખરીદ કેન્દ્ર પહોંચ્યા હતા અને સમગ્ર ઘટના અંગે તટસ્થ તપાસ કરવા માટે અધિકારીઓને જણાવ્યું. આ સમગ્ર મામલે ગોડાઉનના મેનેજરે જણાવ્યું હતું કે ફોર્મ વધુ પ્રમાણમાં આવી જવાથી અસ્તવ્યસ્ત થઈ ગયા હશે, જેને શોધીને ખેડૂતોના ક્રમ પ્રમાણે મગફળી ખરીદવામાં આવશે. કે 7-8 વાગે મેં મારું ફોર્મ જમા કરાવ્યું. એમણે મને કીધું કે 4-5 દિવસ પછી તમારી પાવતી લઈ જજો. જ્યારનું પાવતી લેવા આવ્યો ત્યારે ના પાવતી મળી, ના તો મારું ફોર્મ મળ્યું. એમણે એવું કીધું કે તમે ફરીથી તમારું અરજી ફરતી નાખો, તો ફરતી તલાટી જોડે સહી સિક્કા કરીને ફરતી જમા કરાવ્યું. તો મારું મેં 2 તારીખે આવ્યો હતો, પણ મારો રજીસ્ટ્રેશન 13 તારીખે નહોતો આવ્યો. તો મારી મફળી સીધી જાન્યુઆરીમાં લેવામાં આવશે, તો એ સુધી મારી મફળી ગેર કઈ રીતના સાચવવાની? ખેડૂતોએ ફોર્મ ભર્યા, ફોર્મોના ફોર્મો ગાયબ થઈ ગયા અને 2 તારીખના ફોર્મ ગાયબ થઈ ગયા છે અને 10મી 12મી તારીખ વાળાને તારીખો અપાઈ ગઈ કે આ તારીખે તમારી ખરીદી થશે. વિશ્વાસ છે કે આ જે પણ દુકાનો છે એના ફોર્મ સીધે સીધા ઓનલાઈન ભરાઈ ગયા અને કૌભાંડ જે થવાનું છે, કૌભાંડની શરૂઆત અત્યારના ચાલુ થઈ ગઈ છે. અત્યારે રજીસ્ટ્રેશનનું કામ પણ ચાલુ છે મગફળીનું. એમાં થોડા ફોર્મ હતા જે ડોક્યુમેન્ટ જે અસ્તવ્યસ્ત થઈ ગયા હતા એ બધા મેળવી લીધા છે અને અત્યારે કામ ચાલુ જ છે. આવતીકાલે 2-3 માણસો મૂકવામાં આવશે ને જે છે એમને રિહા કરવામાં આવશે. અત્યારે હું જાહેર વિતરણનું કામ પણ સંભાળી રહ્યું છું, પ્લસ મગફળીની ખરીદીનું કામ પણ સંભાળી રહ્યું છું. રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ, ત્યારે સુરેન્દ્રનગરમાં પણ 800 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 18,000 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું, જેમાં 33,000 મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન થયું છે, જેના માટે નોંધણી પ્રક્રિયા આગામી 30 નવેમ્બર સુધી ચાલશે, જ્યારે મગફળીની ખરીદી 15 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. સુરેન્દ્રનગરના 3 માર્કેટયાર્ડમાં નોંધણી પ્રક્રિયા ચાલુ છે. મૂળી, સાયલા અને ચોટીલા ખાતે આ રજીસ્ટ્રેશન કરવામાં આવે છે, જેમાં સૌથી વધુ રજીસ્ટ્રેશન મૂળી માર્કેટયાર્ડમાં થયું છે. સુરેન્દ્રનગર જિલ્લાની કેનાલોમાં રવિ પાક માટેનું પાણી પહોંચતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 12 નવેમ્બરથી નર્મદા ડેમમાંથી રવિ પાક માટે સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું છે, જે સુરેન્દ્રનગર જિલ્લાની વિવિધ કેનાલમાં પહોંચ્યું છે. ટાંકી પંપિંગ સ્ટેશન મારફતે નર્મદાની મુખ્ય કેનાલમાં 5,900 ક્યુસેક પાણી છોડાયું છે. આ પાણી લીંબડી, મોરબી, બોટાદ, માળિયા, વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં પહોંચતા આશરે 1.5 લાખ હેક્ટર જમીનમાં ખેડૂતો પાક લઈ શકશે. પાણી મળતા જિલ્લાના ખેડૂતોમાં આનંદની લાગણી છે. જીરું, ઘઉં અને ચણા સહિતના રવિ પાક માટે આ પાણી ખૂબ જ ઉપયોગી બનશે. જિલ્લામાં અનેક ખેડૂતોએ જીરું, ઘઉં જેવા રવિ પાક ઉગાડવાની તૈયારીઓ આદરી છે, ત્યારે કેનાલમાં પાણી આવતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. રાજ્ય સરકારે પાણી છોડ્યું, કેનાલોમાં પાણી છોડતા અમને આનંદ થયો. ખેડૂત બધા એને 1,000 એકર પીસે અને ખેડૂતનું ગુજરાન ચલાવી રહી છે અને આવું નવું જો પાણી 12 મહિના છોડે એવી અમારી માગણી. કપાસની સિઝન તો હાવ ફેલ છે, કોઈ ટકી એવું હતું નહીં અને આ પાણી છોડવાથી કાયમ અમારે પાણી છોડે એવી અમે સરકાર પાસે માગણી. ખેડૂતોને પાણી આપવાની જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતની વાત કરીએ ત્યારે સરકારશ્રી દ્વારા ગમે ત્યારે પાણી આપે છે અને ગમે ત્યારે બંધ કરી દે છે. તો ખરેખર સરકારશ્રી આ રીતનું વલણ ન અપનાવતા ખેડૂતનું જીવન બચાવવા માટે થઈ અને ખેડૂતને રાહત મળે તે માટે થઈને, તેનો પાક બચી જાય તે માટે થઈને તેઓને નિયમિત પૂરતા પ્રમાણમાં અને 12 માસ પાણી મળી રહે તો 1,000 હેક્ટરોને લીલું હરિયાળી છવાઈ જશે અને ખેડૂતો પૂરતા પ્રમાણમાં પાક મેળવી શકશે. ગાંધીનગરમાં અછત રાહત સમિતિની બેઠક મળી, જેમાં અછતગ્રસ્ત તાલુકાઓની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી. બેઠક બાદ મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું કે અછતગ્રસ્ત તાલુકાઓમાં રાહત કામગીરી ચાલી રહી છે અને આગોતરા આયોજનના આદેશ અપાયા. આ સિવાયના તાલુકાઓમાંથી પણ રજૂઆતો આવી છે અને જો જરૂર પડશે તો અન્ય તાલુકાઓમાં પણ યોગ્ય કામગીરી કરવામાં આવશે. આ સિવાય તેમણે કહ્યું કે પશુધન માટે ટેન્ડરો બહાર પડવામાં આવે છે અને ઘાસચારાના વિકલ્પ માટે પણ બેઠકમાં ચર્ચાઓ થઈ છે. કચ્છમાં પણ મોટા પ્રમાણમાં ઘાસચારો પહોંચાડવામાં આવ્યો છે. અછત જાહેરાત કરી છે એવા જિલ્લાના કલેક્ટરોને આવનારા દિવસોમાં પાણી અંગેની
જરૂરિયાતનું આગોતરું પ્લાનિંગ કરીને તાત્કાલિક મોકલાવે એવી સૂચના આપવામાં આવી છે. પશુધન માટે, ઘાસ માટે 5.50 લાખ કિલો ટેન્ડર બહાર પાડીને ઘાસ ખરીદવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એ જ રીતે અછત જ્યાં જાહેરાત કરી છે એવા વિસ્તારોમાં રોજગારી માટે અત્યાર સુધી વર્ષમાં 100 દિવસની રોજગારી આપવામાં આવતી હતી. અછતની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ વર્ષે 100 દિવસોને બદલે 150 દિવસની રોજગારી લોકોને આપવામાં આવશે એ પણ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ 16 તાલુકામાં અછતની કામગીરી ચાલી રહી છે. એના ભાગરૂપે કચ્છની અંદર અત્યાર સુધીમાં 2.33 કરોડ કિલો ઘાસ કચ્છમાં મોકલવામાં આવ્યું છે. કચ્છની અંદર આશરે 150 જગ્યાએ 6,378 જેટલા આજે રોજગારીના કામો પણ ચાલી રહ્યા છે. આવનારા ડિસેમ્બરમાં જ્યાં અછત ચાલુ થશે ત્યાં પીવાના પાણી, ઘાસ અને રોજગારી માટેની સરકારે આગોતરું આયોજન આજની અછતની મીટિંગમાં કરવામાં આવ્યું છે. ધીમે ધીમે ખેડૂતોની આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે. આજે વધુ એક ખેડૂતે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. જસદણના ગીતાનગરમાં રહેતા ખેડૂત શિવરાજ માંજરિયાએ પાક બચાવવા માટે ખેતરમાં કૂવો ગાળ્યો છે, પરંતુ કૂવામાં પાણી ન આવતા આખરે પાક નિષ્ફળ ગયો, જેથી ખેડૂતને ગળે ફાંસો આપઘાત કરવાનો વારો આવ્યો છે. મંગળવારે દ્વારકાના કલ્યાણપુર તાલુકાના નગડિયા ગામના એક ખેડૂતે ગેસના ટીકડા ખાઈને આપઘાત કર્યો હતો. ખેડૂતે આર્થિક સંક્રમણથી કંટાળીને પગલું ભરી હોવાનું ખેડૂતના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે. આ પહેલા પણ સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના સડલા ગામના ખેડૂતે અગમ્ય કારણોસર ઝેરી દવા પીને ખેતરમાં આત્મહત્યા કરી હતી. આમાં પણ ખેડૂતના આપઘાતનું કારણ આર્થિક સંક્રમણ સામે આવ્યું છે. તો ગુજરાતમાં છેલ્લા 1 મહિનાની અંદર ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જસદણ હોય, નગડિયા હોય કે પછી સડાલા હોય, ગુજરાતમાં ખેડૂતોના આપઘાતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. વધુ એક ખેડૂતે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. જસદણના ગીતાનગરમાં જ્યાં ખેડૂત શિવરાજ માંજરિયાએ ગળે ફાંસો ખાઈને મોતને વાલું કર્યું છે, ત્યારે પાક બચાવવા માટે ખેતરમાં કૂવો ગાળ્યો, પરંતુ કૂવામાં પાણી ન આવતા જ પાક નિષ્ફળ ગયો, જેના કારણે આખરે આપઘાત કર્યો. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં ખેડૂતે આપઘાતનો પ્રયાસ કર્યો. એન્જાર ગામના ખેડૂતે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો. વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પીધી હોવાનું તેણે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. દવા પીધા બાદ ખેડૂતને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો. અનેક સવાલો હાલમાં ઊભા થઈ રહ્યા છે કે આખરે ક્યાં સુધી ખેડૂતોની વ્યથા સામે કોઈની નજર જશે ખરી. ખેડૂતો સતત આત્મહત્યા કરી રહ્યા છે, ચિંતાજનક બાબત. ક્યાં સુધી ગુંટાતું રહેશે ધરતીપુત્રોનું દમ, કારણ કે છેલ્લા 1 મહિના અંદર જે આંકડાઓ સામે આવ્યા છે ચિંતા ઉપજાવે તેવા છે. ખેડૂત પરિવારો ક્યાં સુધી અનાથ થતા રહેશે? અનેક ખેડૂતોની આ ઘટનાઓ, આત્મહત્યાના સિલસિલા સતત વધી રહ્યા છે. શું સરકારે વધુ વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરવા જરૂરી નથી? ખેડૂતોની આત્મહત્યાના વધતા કેસ મામલે મનીષ દોશીએ ભાજપને આડે હાથ લીધી ને કહ્યું કે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યો છે ને ખેડૂતની સ્થિતિની સરકાર અવગણના કરી રહી છે. પણ અનદેખી થાય, અસંવેદનશીલ વર્તન દાખવવામાં આવે, ખેડૂત આર્થિક પાયમાલીમાં ધકેલાઈ ગયો છે ત્યાં તેને ન્યાય આપવાની જવાબદારી રાજ્ય સરકારની છે. કમનસીબે રાજ્ય સરકાર જે ગંભીરતાથી પગલાં લેવા જોઈએ તે પગલાં લેતી નથી. ખેડૂત દેવાદાર બની રહ્યો છે, આર્થિક કટોકટીમાં ભીષમાં મુકાણો છે અને પરિણામે NCRBના ડેટા પ્રમાણે પણ સ્પષ્ટપણે છે કે ગુજરાતનો ખેડૂત વધુમાં વધુ આર્થિક કટોકટીમાં ધકેલાયેલો છે અને આર્થિક વિષમ પરિસ્થિતિના કારણે નિરાશામાં અને હતાશામાં અને સતત માનસિક તાણમાં તે આત્મહત્યાને પ્રેરાઈ રહ્યો છે. ચોમાસામાં ઓછો વરસાદ થતાં રાજ્યના અનેક જિલ્લાઓમાં પાણીની તંગી સર્જાઈ છે. વઢવાણ તાલુકાના મળાદ ગામના લોકો પણ આ પાણીની તંગીને કારણે વિકટ સ્થિતિનો સામનો પણ કરી રહ્યા છે. સુકાયા પાણી, સુકાઈ રહ્યા છે ખેતરોના પાર. ગામમાં તળાવ તો છે,
પરંતુ તળાવમાં પાણી જરા પણ નથી. આ દ્રશ્યો છે વઢવાણ તાલુકાના મઢાદ ગામના, જ્યાં અપૂરતા વરસાદને કારણે લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. અને પાક વીમા અમારા કાપી લેશે, છતાં અમને કોઈ પાક વીમા મળતા નથી. સરકાર આના આમ ધ્યાન આદોરે તો વધારે સારું છે, કારણ કે અમારે ખેડૂતને ઓણ કશું જ સેફ નહીં. કુવામાં પાણી નથી, વરસાદ અનિયમિત થયો છે અને નર્મદાનું પાણી પણ આવતું નથી. આજકાલ કરતા આપણે અમારે આ સમય લગભગ 2-3 વર્ષથી ભાવ મોરા છે. કોઈ પાણીની તકલીફ છે, કોઈ ખેડૂત બિચારા મહેનત હું દેવાદાર થઈ ગયા અને બધે તો અમારા ગામની અંદર કેમ નથી ઓલું થતું. મઢાદ ગામમાં મોટાભાગના લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે. લોકોની સંખ્યા 1800 છે, જ્યારે પશુઓ 2000 જેટલા છે. પશુપાલકોને પોતાની ઓછી પણ પોતાના પશુઓની ચિંતા વધારે થઈ રહી છે. પશુ 2000 ની પશુની વસ્તી છે, ગામની 1800 ની વસ્તી છે. પીવાની પાણીની પણ એટલી મુશ્કેલી છે. અમને પહેલાં તો પીવાનું પાણીનો પ્રશ્ન હલ કરવો જોઈએ, પછી ખેડૂતનો પ્રશ્ન છે. પાક વીમા અમે અહીંથી સહકારી લીધી છે, બેંકમાંથી લીધી છે, તો એમાં અમારા હપ્તા તો એવડે એમને લોન કાપી લે છે અમારા પાક વીમાને, પણ એ અમને ચૂકવતા નથી. એમ ગયા વર્ષે પણ નથી ચૂકવા અને આ વર્ષે પણ ચૂકવશે એવી અમને લાગતું નથી. એમ પાણીની સમસ્યા અંગે સરપંચ અને સ્થાનિકોએ અનેક વખત કલેક્ટર અને મામલતદારને રજૂઆત કરી, પરંતુ સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. તો અધિકારીઓ પાઇપલાઇન દ્વારા ગામમાં પાણી પહોંચાડવાની વાતો કરે છે, પરંતુ ગામ સુધી પાણી નથી પહોંચી રહ્યું. પણ અત્યારે આ વર્ષનો જે વરસાદ જોતા ભવિષ્યમાં પણ પાણીની તકલીફ પડશે એવું અમને લાગે છે, એટલે અમે તાલુકા પંચાયતના સદસ્યો શ્રી સાથે તમે બેઠક કરી દીધી છે કે તમારે ત્યાં તમારા વિસ્તારમાં જે જે તકલીફ પડે ત્યાંથી આપણે આયોજન કરીએ કે જેથી ભવિષ્યમાં પડનાર તકલીફને આપણે પહોંચી વળીએ. ગામના તળાવોમાં પાણી ન હોવાથી પશુઓને દરરોજ 10 કિલોમીટર દૂર પાણી પીવડાવવા માટે લઈ જવા પડી રહ્યા છે. ઉપરાંત ઘાસચારાની પણ તંગી છે અને પશુઓ ગાંડા બાવળ ખાવા માટે મજબૂર બન્યા છે. ત્યારે શિયાળાની શરૂઆતમાં જ આ ગામની આવી હાલત હોય તો ઉનાળામાં કેવી થશે તે મોટો સવાલ છે. સચિન પીઠવા, Z24 કલાક, સુરેન્દ્રનગર. રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી 250 કરોડ થી વધુની છેતરપિંડી આચરનાર વિનય શાહની કરી વાત. બિલકુલ, આ સમગ્ર મામલાની તપાસ માટે અમદાવાદ પોલીસ કમિશનરે SIT ની રચના કરી છે. જાહેરાત જુઓ અને રૂપિયા કમાઓની લાલચ આપી હજારો લોકોનું કરોડોનું ફુલેકું ફેરવનાર વિનય શાહ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. 250 કરોડથી વધુની છેતરપિંડી આચર્યા બાદ આરોપોથી બચવા તેણે લેટર લખી અનેક મોટા લોકો સામે આક્ષેપો કર્યા હતા, પરંતુ વિનય શાહ સામે ફરિયાદો વધી રહી છે. ત્યારે અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં અમિત વ્યાસ નામના વ્યક્તિએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આર્ચર કેર કંપનીમાં મેમ્બર બનાવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ભોગ બનનારે નિકોલ પોલીસ સ્ટેશનમાં વિનય શાહ અને મુકેશ સોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આમાં તો ઘણા બધા સભ્યો જોડાયા છે, લાખની આસપાસ હશે, પરંતુ જ્યારે 2 મહિના પહેલાં આમાં 75-80 હજાર સભ્યો હતા ને ત્યારે મેં ક્રાઇમ બ્રાન્ચમાં લેખિતમાં ફરિયાદ કરી હતી, એક અરજી કરી હતી કે આ કંપની ભવિષ્યમાં ફ્રોડ કરે એવી આશંકા છે તો તમે આની તપાસ કરો. પણ એ તપાસ કેમ ના થઈ એ જાણવા જોઉં કે એ મને ખબર નથી કે તપાસ કેમ ના થઈ. ગઈકાલે જ્યારે આ કૌભાંડ થયું ત્યારે મેં અહીંયા ફરિયાદ દાખલ કરી છે અને એમાં ઇન્ફોર્મેશન એક્ટ બી લગાડી છે, કેમ કે એ લોકોએ નેટ ઉપર ખોટી માહિતી આપી હતી એના માટે. પણ એનો લેટેસ્ટ સ્ટન્ટ લોકોને પૈસા ના ચૂકવવા પડે એના માટે બધાની ઉપર ઢોળી રહ્યો એવું મને લાગી રહ્યું. આર્ચર કેર કંપનીના માલિક છે વિનય શાહ અને એના સાગરિત મુકેશ સોની વિરુદ્ધમાં આર્ચર કેર કંપનીમાં મેમ્બર બનવાનું અને એ જાહેરાતો જોવાની, એ જાહેરાતો જોવા પેટે એ લોકોને પૈસા મળતા હતા. એપ્રિલ મહિનાથી તેઓ મેમ્બર બનેલા હતા અને 75 હજાર રૂપિયા એ લોકોએ સભ્ય ફી પેટે આર્ચર કેર કંપનીમાં ભરેલા હતા. નિકોલ પોલીસ સ્ટેશનમાં અમારા ડિવિઝનમાં એક જ ફરિયાદ દાખલ થયેલ.
સમગ્ર મામલો પેચીદો અને મોટો હોવાથી અમદાવાદ પોલીસ કમિશનર પણ હરકતમાં આવ્યા છે. પોલીસ કમિશનર એ કે સિંઘે કૌભાંડની તપાસ માટે એસઆઈટીની રચના કરી છે. આ એસઆઈટીમાં 3 આઈપીએસ અને 1 એસીપીનો સમાવેશ કરાયો છે. સેક્ટર 1ના જેસીપીની આગેવાનીમાં સમગ્ર મામલાની તપાસ થશે. તપાસ સમિતિમાં સેક્ટર 1 જેસીપી, ડીસીપી ક્રાઇમ, ઝોન 1 ડીસીપી અને એસીપી ક્રાઇમ સીએમ રાજપૂતનો સમાવેશ કરાયો છે. આ અધિકારીઓ કૌભાંડની તપાસ ઉપરાંત વિનય શાહના પત્ર અને તેના કરાયેલા આક્ષેપોની પણ તપાસ કરશે. એક તરફ વિનય શાહથી ભોગ બનેલા લોકો એક પછી એક બહાર આવી રહ્યા છે, ત્યારે પોલીસે પણ વિનય શાહ સામે ગાળિયો કસ્યો છે અને થલતેજ ખાતે આવેલી વિનય શાહની ઓફિસને સીલ કરી દીધી છે. હવે આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વકની તપાસ માટે પોલીસ કમિશનરે એસઆઈટીની રચના કરતા વિનય શાહની મુશ્કેલી વધી શકે છે. મૌલિક થામેચા, ઝી મીડિયા, અમદાવાદ. 260 કરોડનું ફુલેકું ફેરવીને ફરાર થયેલા વિનય શાહની ઓફિસ થલતેજમાં હતી. વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે હાલ ફરાર છે. પોલીસે તેમની ઓફિસ પહેલા તો સીલ કરી છે અને ઓફિસ પાસે જ પોલીસ તૈનાત કરી છે. શોર્ટકટથી પૈસા કમાઈ લેવાનું ફરી એકવાર અમદાવાદના કેટલાક લોકોને મોંઘું પડ્યું છે અને અમે આ એ જગ્યા પર ઊભા છીએ કે જ્યાંથી વિનય શાહે 260 કરોડનું ફુલેકું કર્યું છે, જ્યાં હવે હજારો લોકો જે ફરિયાદ છે તે કરી રહ્યા છે, પોતાના પૈસા પાછા લેવા આવી રહ્યા છે. પોલીસને અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે, સાથે જ પોલીસ દ્વારા તેની જે ઓફિસ છે તેને પણ સીલ કરવામાં આવી છે. પોલીસની નોટિસ પણ દેવામાં આવી છે. પોલીસ દ્વારા જે આ સમગ્ર કેસ છે, સમગ્ર કેસની જે તપાસ છે તે સીઆઈડી ક્રાઇમને પણ સોંપી દેવામાં આવી છે. છેલ્લા 3 દિવસથી વસ્ત્રાપુરમાં જ્યારથી ફરિયાદ નોંધાઈ છે ત્યારથી પોલીસ દ્વારા વિનય શાહ અને તેમની પત્ની ભાર્ગવી શાહને પકડવાનો સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ હાલ કોઈ જ વગેરે મળ્યું નથી. ત્યારે આજે પોલીસે જે સ્ટેપ લીધું છે તેમાં જે તેમની જે ખાસ કરીને જે થલતેજ ખાતેની જે ઓફિસ છે, જે ઓફિસને સીલ કરવામાં આવી છે અને જે પોલીસ છે, પોલીસના જે કર્મચારીઓ છે, પોલીસના કર્મચારીઓને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ પહેલાં પણ અમદાવાદમાં આ જ રીતે શોર્ટકટથી પૈસા કમાવી લેવાની લાલચ લોકો દ્વારા જે પોતાના પૈસા હતા તે મૂકવામાં આવ્યા હતા, ડૂબ્યા હતા. પરંતુ કેબિનેટની બેઠક પૂર્ણ થઈ ગઈ છે, મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવી રહી છે. ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પણ અનેક મહત્વપૂર્ણ બાબતો આ કેબિનેટ બેઠકમાંથી બહાર આવી રહી છે. બાપુ, વિનય શાહ નો જે મામલો છે આખરે કેટલો ગંભીર છે અને રાજ્ય સરકાર આ અંગે કઈ દિશામાં તપાસ કરી રહી છે, કઈ દિશામાં સૂચના આપી છે? અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આર્ચકેર અને ડીજીએન LLP નામની કંપનીઓ દ્વારા લોભામણી જાહેરાતો કરીને એકના ડબલ નાણાં કરી આપવાની શરતે લોકોની પાસેથી મોટું ફંડ એકત્રિત કરવાવાળા આ કંપનીના ડાયરેક્ટરો સામે જે ફરિયાદો થઈ છે, આ ફરિયાદો માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યના DGPને સૂચના આપીને સમગ્ર તપાસ એ DGP CID ક્રાઇમને સોંપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. સાથે સાથે આ ગુનાની તપાસ ની સાથે આ કંપનીના ડાયરેક્ટરો માધ્યમથી અન્ય કોઈ લોકો સાથે છેતરપિંડી કરીને પણ ફંડ જો એમની કંપનીમાં લીધું હશે અને એવા લોકો પણ આની સામે ફરિયાદ કરવા માટે પણ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેરમાં જણાવવામાં આવશે.
ઉપરાંત સીઆઈડી ક્રાઇમમાં ડીજીપી સીઆઈડી ક્રાઇમ દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવશે અને આ એસઆઈટીની રચના આની સઘન તપાસ કરશે. ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ ઇન ફાઇનાન્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ જીઆઈપીડી એક્ટની જોગવાઈઓ પ્રસ્તુત કેસની અંદર લગાડવા માટે પણ આ એસઆઈટી એનો અભ્યાસ કરશે. એ ઉપરાંત ધ પ્રાઇઝ ચીટ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમ એક્ટ એની પણ કઈ કઈ સેક્શનો આ કલમની આ ગુનાની અંદર લગાડી શકાય એનો પણ આની અંદર અભ્યાસ કરવામાં આવશે. ભૂતકાળની અંદર આ પ્રમાણેના લોકોને લોભામણી જાહેરાતોથી છેતરીને પોન્જી સ્કીમ કે ચીટફંડના જુદા જુદા કેસ હાલ સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે અને આગામી દિવસોમાં આ બધી જ મિલકતોની જાહેર હરાજી કરીને એ માટેની જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયે જે લોકોના ચીટિંગ થયેલા છે એના 100 કરોડ કરતાં વધારે નાણાં પરત લેવા માટે હાલ સીઆઈડી ક્રાઇમ કાર્યરત છે. ઉપરાંત આ કેસની અંદર સ્પેશિયલ કોર્ટ અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરના માધ્યમથી આવી લોભાવણી જાહેરાતો દ્વારા પ્રજાને છેતરવા માટેનો જે ધંધો કર્યો છે એવા કોઈપણ લોકોને છોડવામાં નહીં આવે એના માટે રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે કટિબદ્ધ. વિવાદાસ્પદ અધિકારી જીકે ભટ્ટ સામે શું કાર્યવાહી નામ આવી રહ્યું છે, એમને પણ પૈસા લીધા, કેટલાક બીજા લોકોના પણ નામ છે. જે પોલીસ અધિકારીઓના આ કેસના સંદર્ભમાં ખોટી રીતે નામ સંડોવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે એના સંદર્ભમાં પણ સીઆઈડી ક્રાઇમ એમના રોલ અંગેની તપાસ કરશે. અને મારી માહિતી પ્રમાણે જે પત્રની અંદર જુદા જુદા લોકોનો ઉલ્લેખ કર્યો છે એની સામે આવી વાહિયાત પત્ર દ્વારા પત્ર લખીને પોતે દેશની બહાર ક્યાંય ચાલ્યા ગયા છે તો એની સામે પણ જે ડિફર્મેશનના કેસીસ રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા પણ કરવામાં આવ્યા છે અને અન્ય લોકો દ્વારા પણ આમાં ડિફર્મેશનના કેસીસ કરવામાં આવ્યા. સમગ્ર કેસની હજુ તપાસ નથી થઈ ત્યાં તમે કે બટને કેમ ક્લીન ચીટ આપો છો કે આવા એની સામે ખોટા આક્ષેપો થયા છે તમે ક્યાં ધારે કહી શકો કે આ ખોટા આક્ષેપો જેનામાં આ ગુનાની અંદર કોઈ પોલીસ અધિકારી કે સામાન્ય પ્રજાજન દ્વારા એને હેરાનગતિ કરવામાં આવી હોય કે મીડિયા દ્વારા તો એણે સામે ચાલી આવીને પોલીસની અંદર ફરિયાદ આપવી જોઈએ અને અમારા પોલીસ અધિકારીની અંદર એ હિંમત છે એટલે એમણે સામે ચાલીને ડેફર્મેશનનો કેસ કર્યો છે. સાહેબ આ એસઆઈટી જે બનાવી છે એમાં કોનો કોનો સમાવેશ છે? સીઆઈડી ક્રાઇમ અંતર્ગત એસઆઈટી બનાવી. હાલ આ એસઆઈટીની અંદર અમારા ડીઆઈજી એસપી અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની આ ટીમ બનાવવામાં આવશે અને પછી આ કેસની અંદર જે વધારાની આવશ્યકતા હશે તો વધારાના જે ઇકોનોમિક ઓફેન્સ સાથે સંકળાયેલા છે એવા તજજ્ઞોની પણ આમાં મદદ લેવામાં આવશે. સર આ સીપી દ્વારા પણ ખાસ એસઆઈટી રચના કરી હવે એએસઆઈટી તપાસ કરશે કે સ્ટેટ સીઆઈડી કરશે? સમગ્ર ગુનાની ગંભીરતા જોતા અને જે જીઆઈપીડી એક્ટ છે એ જીઆઈપીડી એક્ટના અમલીકરણના સત્તાઓ એ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અન્ય પણ આ પ્રમાણેના સરખા પ્રકારના ગુનાઓની તપાસ કરી રહી છે એના કારણે ડીજીપીને સૂચના આપીને આની તપાસ એ સ્ટેટ સીઆઈડી ક્રાઇમને સોંપવા માટેનો રાજ્ય સરકારે નિર્ણય લીધો. વારંવાર પોન્ઝી સ્કીમો હોય કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવીને આવા લોકો જતા હોય છેલ્લા કેટલાય સમયથી આવી ઘટનાઓ બની રહી છે કોઈ કાયદાની બાબતમાં કડક અમલીકરણ ના થાય કારણ કે આ પ્રકારની કિસ્સાઓ વારંવાર વધી રહ્યા છે. 260 કરોડની વાત પ્રાથમિક તબક્કે આવી રહી છે. લોકોના નાણાં ડૂબી રહ્યા છે તો કોઈ એવી નસીહત આપી શકાય એવા કોઈ ખાસ કડક કાયદાની આવશ્યકતા નથી લાગતી તમને?
સરકાર દ્વારા અને વખતો વખત એકના ડબલ કરવા વાળેના ષડયંત્રો અને આવા ઠગો એ સમાજને છેતરવા માટેના પ્રયાસો કરતા હોય છે. હું બધાને અપીલ કરું છું કે જ્યાં એકના ડબલ કરવાવાળા નાણાંવાળી સ્કીમો હોય એની અંદર આપણે ન પડવું જોઈએ. પણ રાજ્ય સરકારે પણ આવા છેતરાયેલા લોકોને એમના નાણાં પરત મળે એના માટે જીઆઈપીડી એક્ટનું સખત અમલીકરણ કર્યું છે. આગામી દિવસોમાં આવા કેસોની અંદર એમની પ્રોપર્ટીની પણ જાહેર હરાજી કરીને એ પૈસા પરત આપવા માટેનો પણ રાજ્યની ક્રાઇમ બ્રાન્ચ કામ કરી રહી છે. પરંતુ લોકોએ પણ આવી લોભામણી સ્કીમોથી દૂર રહેવું જોઈએ, નહીં તો આવા ઠગોથી આપણને છેતરવાવાળા લોકોનો આપણો દુરુપયોગ કરતા રહેશે. તો એકા ડબલ ની સ્કીમ થી દૂર રહેવું જોઈએ. પ્રદીપસિંહ જાડેજાએ પોતાના નિવેદન અંતમાં વાત કહી છે. મહત્વનું છે કે જે રીતે સરકાર પણ આ કેસ પર નજર આપી રહી છે તેને લઈને તેમણે કહ્યું છે કે એસઆઈટીની રચના તો કરવામાં આવી છે, તો બીજી તરફ સીઆઈડી દ્વારા પણ આ જે તમામ કેસ છે તેમાં ફાઇનાન્શિયલ જેટલા પણ ટ્રાન્ઝેક્શન થયા છે અને જેટલા ડોક્યુમેન્ટ તેની બે ઓફિસમાં પડ્યા છે, એક આશ્રમ રોડવાળી અને એક પાલડીવાળી, આ બંને ઓફિસમાંથી ડોક્યુમેન્ટ પણ કાઢવામાં આવશે અને તેના પર સીઆઈડી સીધી નજર રાખશે અને તેની તપાસ કરશે. એક કે ડબલ કરને કી સ્કીમ કી વજહ સે લોકો કે સાથ જો ધોખા કિયા હૈ ઉસકે બારે મેં હમારે અહમદાબાદ શહેર કે અંદર જો ક્રાઇમ રજિસ્ટર હુઆ થા વો પૂરી તપાસ આજ માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને. તો પ્રદીપસિંહ જાડેજાએ જે પ્રકારે વાત કરી છે તે અનુસાર રાજ્યની સરકારે આ કેસ એસઆઈટીને સોંપ્યો છે, જેમાં બે આઈએએસ અને એક એસપીનો સમાવેશ કરવામાં આવ્યો છે, કે જેમાં જેના જેના નામ બહાર આવ્યા છે તે તમામ લોકોની પૂછપરછ કરશે અને ત્યારબાદ આ બંને વિનય શાહ અને ભાર્ગવી શાહની ભાળ મેળવવામાં તે લોકો કાર્યવાહી કરશે. તો બીજી તરફ સીઆઈડી છે તેના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે તેના પર નજર રાખશે. શાહ દંપતીએ જામનગર વાસીઓને પણ ઠગ્યા, અંદાજે 2 કરોડ જેટલી રકમનું ફુલેકું ફેરવી રફુ ચક્કર થઈ ગયા. 700 થી વધુ વેપારીઓ નોકરિયાતો તેનો ભોગ બન્યા છે. ભોગ બનેલા લોકો જિલ્લા પોલીસ વડા પાસે પહોંચ્યા છે. તો વિશ્વાસમાં લીધા બાદ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ તેમણે કરી છે. અમદાવાદ સહિત જામનગરમાં પણ કરોડોની ઠગાઈ, અત્યાર સુધીમાં 500 લોકો તેની સામે કેસ કરી ચૂક્યા છે. જામનગરમાં 600 થી 700 માણસ આવી ગયેલા છે અને જે મોસ્ટલી છે એ બધા બહુ મીડિયમ લેવલમાં મીડિયમ ફેમિલીમાંથી આવે છે અને એ લોકોને હજુ પૈસા પણ નથી આવ્યા, તો એ લોકોને પરિસ્થિતિ અત્યારે બહુ જ ગંભીર છે. જાણવા મળ્યું છે કે 2 થી 2.5 વર્ષથી આ કંપની ચાલુ હતી, પણ એમાં 1 લાખથી વધારે મેમ્બર્સ હતા અને ઓનલાઈન જાહેરાત જોવાની સ્કીમ હતી. અમને એમ કીધું હતું કે 25,000 નું પેકેજ લેવાનું, તમારે ધંધાની જાહેરાતમાં 12 મહિના સુધી અમે વેબસાઇટમાં મૂકશી અને દરરોજ જાહેરાત ઓનલાઈન જોવાના 234 રૂપિયા તમને આપશી. 2 મહિના આપ્યા અને કંપની અત્યારે હાલમાં તાળા દઈને બહાર ફરાર હોઈ ગઈ છે. અમારી પરિસ્થિતિ બહુ ગંભીર છે. જે લોકોએ અમારા થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું એમને તો એમ જ લાગે કે અમે લોકોએ છેતરપિંડી કરેલી છે, તો અમે જિલ્લા પોલીસવાળાને રજૂઆત કરેલી છે જેથી કરીને એમને પણ વિશ્વાસ આવી શકે કે અમે પણ લોકો આમાં છેતરાણા છે, એ પણ છેતરાણા. રાજ્યના જમીન વિકાસ નિગમને લાગી જશે તાળા. નિગમના અધિકારીઓ દ્વારા થોડા મહિનાઓ પહેલા સામે આવેલા કૌભાંડને લઈને રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે અને નિગમ બંધ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી પણ લીધી છે. તો આ નિગમના 400 જેટલા કર્મચારીઓનો અન્ય વિભાગમાં સમાવેશ કરવામાં આવશે અને નિગમ હેઠળની જે યોજનાઓ કાર્યરત છે તે ચાલુ રહેશે અને સિંચાઈ તથા કૃષિ વિભાગ હેઠળ આ યોજનાઓને ચાલુ રખાશે, તેમજ વિકાસ નિગમની મિલકત અન્ય કામમાં ફાળવવામાં આવશે. મહત્વનું છે કે થોડા મહિનાઓ પહેલા જમીન વિકાસ નિગમ કચેરી દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું હતું, જેમાં ટોચના અધિકારીનું નામ પણ સામે આવ્યા હતા.
તો જમીન વિકાસ નિગમને તાળા મારવાનો નિર્ણય કરાયો. આ જમીન વિકાસ નિગમ શું છે અને આ નિગમ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોય છે તેના વિશે વાત કરીએ તો સરકાર દ્વારા પાણીની બચત કરી ખેડૂતોને સહાય આપવા માટે જુદી જુદી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને તેની કામગીરી જમીન વિકાસ નિગમને સોંપવામાં આવતી હોય છે, જેમાં પાણીના પાકા ટાંકા બનાવવા, જંગલી પશુઓથી કૃષિ પાકની સુરક્ષા માટે ખેતરો ફરતે ફેન્સિંગ લગાવવી, નાળા પ્લગિંગ કન્ટુર બંડિંગ ક્યારી બનાવવી, ખેડૂતો વરસાદી પાણીનો સંગ્રહ કરી શકે તે માટે ખેત તલાવડી, સીમ તલાવડી બનાવવી, વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર, ગામ તળાવ ઊંડા કરવા વગેરે જેવી કામગીરી કરવામાં આવે છે. જોકે આ તમામ યોજનાઓની કામગીરી સિંચાઈ વિભાગ તથા કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવશે. તો રાજ્યના જમીન વિકાસ નિગમમાં મહિનાઓ પહેલા સામે આવેલા કૌભાંડને લઈને નિગમને તાળા મારવાની તૈયારીઓ ચાલી રહી છે. આ અંગે કૃષિમંત્રી આરસી પરદુએ નિવેદન આપતા કહ્યું હતું કે થોડા સમયમાં નિગમને બંધ કરી દેવામાં આવશે, જેમાં નિગમની કામગીરીને જે તે વિભાગમાં વહેંચી દેવાશે. સાથે જ કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે નિગમ બંધ થવાથી કર્મચારી કે લાભાર્થીઓને કોઈ નુકસાન નહીં થાય. નિગમની અંદર છેલ્લા કેટલાક સમયથી જે પ્રકારની ગેરરીતિઓ થઈ હતી અને આવી ગેરરીતિઓ ક્યારેય સરકારને પાલવે નહીં, જનતાના હિત માટે થઈ અને આ નિગમને વિખેરી નાખી અને નિગમની કામગીરીઓ જે કંઈ હતી એ સંબંધિત વિભાગોની અંદર એ કામગીરી, એનો સ્ટાફ વગેરે બધું ડાયવર્ટ કરી અને આ કામગીરી જે છે, મૂળભૂત કામગીરી છે, એ સતત ચાલતી રહે એ પ્રકારની કામગીરી કરવા માટે રાજ્ય સરકાર નિર્ણય લઈ અને આગળ વધવા માંગે છે. લાભાર્થીઓને ક્યાંય અન્યાય નહીં થાય. એટલા માટે અન્યાય નહીં થાય કે કામગીરી બંધ નથી થવાની, કામગીરી ચાલશે, પરંતુ ગ્રામ વિકાસ વિભાગ, રૂરલ ડેવલપમેન્ટ વિભાગ અને જળસંપત્તિ વિભાગના હેઠળ મોટાભાગની કામગીરી ચાલુ જ રહેવાની છે. અમદાવાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ એક નિવેદન આપ્યું, જમીન વિકાસ નિગમને બંધ કરવા પર નિવેદન આપ્યું કે જવાબદાર લોકો સામે સરકારે પગલાં લેવા જોઈએ. નિગમને બંધ કરી દેવું એ તેનો ઉકેલ નથી. નિગમને બંધ ન કરી આરોપીઓને જેલમાં નાખવા જોઈએ. છુપાવવા માટે, ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે નિગમને તાળા મારે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી ના લેવાય અને જે રીતે આ નિગમ બંધ કરવાની જાહેરાત થઈ છે એના કારણે 400 જેટલા કર્મચારીઓ પણ છૂટા થશે અને નિગમ બંધ કરવાનો નિર્ણય એ જાતે જ બતાવે છે કે ભાજપના શાસનમાં આ નિગમના માધ્યમથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. સરકારે એનો આડકતરી રીતે સ્વીકાર પણ કર્યો છે, પણ નિગમ બંધ કરવાનું પગલું કોઈ પણ રીતે યોગ્ય ના કહેવાય અને આ નિગમ બંધ થવાથી જે પ્રજાને સેવાઓ મળતી હતી એ નુકસાન થશે એ પણ સરકાર પોતાની જવાબદારીઓમાંથી હાથ પાછો ખેંચી રહી હોય એવું લાગી રહ્યું છે. જૂનાગઢના તત્કાલીન કમિશનર વિજય રાજપૂતને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિજય રાજપૂત પર ભ્રષ્ટાચારનો આરોપ હતા, જેને પગલે મુખ્યપ્રધાને કડક વલણ હાથ ધરીને IAS અધિકારીને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે. જૂનાગઢ કોર્પોરેશનમાં ગેરરીતિ આચરી હતી. કમિશનર વિજય રાજપૂત 2009ની બેચના IAS અધિકારી છે. તેમણે સસ્પેન્ડ કરવાના આદેશ આપતા જ IAS અધિકારીમાં ફફડાટ ફેલાયો છે. તો જૂનાગઢ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કાર્યવાહીને આવકારી છે. કર્મચારીઓના પ્રમોશનની અંદર નાના નાના ડ્રાઈવર કક્ષાના અને પટાવાળા કક્ષાના કર્મચારીઓ પાસેથી પૈસા લીધેલા, એની ફરિયાદ અમે જે તે સમયે શહેરી વિકાસ વિભાગ અને ગુજરાત સરકારની પ્રોપર ચેનલની અંદર અમે કરેલી. એમાં કેટલ પાઉન્ડ ઢોર પકડવાની અંદર ગાયોનું કૌભાંડ કરેલું, વૃક્ષારોપણની અંદર બહુ મોટું કૌભાંડ કરેલું, ડસ્ટબિનની ખરીદીમાં પણ કૌભાંડ કરવાનો પ્રયત્ન કરેલો, વાહનની હરાજી અમે સ્થળ ઉપર જઈને રોકાવેલી અને હરાજીમાં ખૂબ મોટું કૌભાંડ કરેલું, બ્યુટિફિકેશન તળાવનું હતું એના ટેન્ડરની અંદર પણ ખૂબ મોટું કૌભાંડ કરેલું. આ બધી જ તપાસ માટે થઈને અમે વિનંતી ગુજરાત સરકારને કરેલી. ગુજરાત સરકારે પણ તટસ્થ અને પારદર્શક રીતે સમગ્ર પ્રકરણની તપાસ કરી, જેમાં રિટાયર્ડ IAS ઓફિસર શ્રી બુખારી સાહેબને નિમણૂક થઈ એને પણ અહીંયા રૂબરૂ આવીને બધી જ તપાસો કરી. હાઈકોર્ટના નવા કાર્યકારી ચીફ જસ્ટિસ તરીકે AS દવેની નિમણૂક થઈ છે. AA કુરેશીનું બોમ્બે હાઈકોર્ટમાં જજ તરીકે ટ્રાન્સફર થઈ છે. કુરેશી દ્વારા ચાર્જ છોડ્યા બાદ હવે તેઓ પદભાર સંભાળશે. હવે વાત શ્રદ્ધા કે અંધશ્રદ્ધાની.
જીવલેણ અંધશ્રદ્ધા એટલા માટે કહી રહ્યું છું કે જે ઘટનાઓ બની છે એ આપ સાંભળશો તો ચોંકી જશો. સુરતમાં અંધશ્રદ્ધામાં હત્યા મામલે પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે. પોલીસે હત્યાના આરોપમાં મૃતકની પત્ની, પુત્ર, વધુ 3 પુત્રોને ઝડપ્યા છે. મહત્વનું છે કે ગઈકાલે તાંત્રિક વિદ્યાના નામે યુવકની હત્યા કરાઈ હતી. પહેલે યુવકને કંકુવાળું પાણી પીવડાવ્યું, ત્યારબાદ આરોપીઓએ તેની છાતી પર કૂદકા માર્યા જેમાં મોત થયું. કે કાનાભાઈ છે મરણ જનાર, તેઓનો વડગાળ હતો એ દૂર કરવા માટે તેઓના પુત્રવધુ તેમજ તેઓના 3 પુત્રો, પત્ની તેમજ પુત્રી બધા વડગાળ દૂર કરવાના ઈરાદે તેઓને કંકુ પીવડાવેલું. કંકુ પીવડાવી તેઓના છાતી ઉપર કૂદકા મારેલા, જેને કારણે તેઓના પાંસળી વગેરે તૂટી ગયેલા, જેને કારણે તેઓનું મોત થયેલું છે. આ બાબતે કતારગામ પોલીસ સ્ટેશને સરકાર તરફે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી અને 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અંધશ્રદ્ધાના નામે સુરતમાં એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે. જોઈ શકો છો પરિવારના સભ્યોએ અંધશ્રદ્ધામાં પોતાના જ ઘરના મોભીની હત્યા કરી નાખી છે. કતારગામ પોલીસે આખો ગુનો ડિટેક કરી દીધો છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા પારસ પોલીસ ચોકી પાસે કુંભાર પરિવાર રહે છે. કુંભાર પરિવારના જે મોભી છે તેમને વળગણ વળગ્યું હોવાના દાવા સાથે પરિવારજનોએ વિધિ કરી હતી. વિધિમાં તેમને મોડી રાત્રે 12 વાગ્યા બાદ કંકુનું પાણી પીવડાવ્યું હતું અને કંકુનું પાણી પીવડાવ્યા બાદ તમામ પરિવારજનોએ તેમના હાથ પગ પકડ્યા હતા, ગળું પકડ્યું હતું અને તેમાંથી કેટલાક સભ્યોએ તેમના છાતીના ભાગ ઉપર કૂદકા માર્યા હતા, જેના કારણે પાછી તૂટી જતાં તેમનું મોત થયું હતું. પરિવારમાં જે લોકો છે તેમાં તેમના 2 પુત્રો છે, 1 પુત્રી છે, 1 પુત્રવધુ છે અને જે વ્યક્તિ મરી ગયા છે તેમના પત્ની છે. તમામ લોકોએ આ આખી ઘટનાને અંજામ આપી હતી. વળગણ વળગી હોય, ડાકણ વળગી હોય તેવા દાવા સાથે આ આખી વિધિ કરવામાં આવી હતી. હાલ આ તમામ લોકોને પોલીસે ધરપકડ કરી લીધી છે. કહેવામાં એ પણ આવી રહ્યું છે કે જે મરનાર વ્યક્તિ છે તે પોતે પણ તાંત્રિક વિધિમાં માનતા હતા અને તેમને જ કદાચ આ આખી વિધિ કરવા માટેની વાત લોકોને કહી હોય તેવું કહી શકાય છે. જોકે અત્યારે તપાસનો વિષય છે, પોલીસ આ ઘટના સંદર્ભે તપાસ કરી રહી છે. જોકે ખૂબ ચોંકાવનારી વસ્તુ બાબત એ છે કે ઘરના મોભીની આ સમગ્ર ઘટનામાં મોત થઈ ગયું છે. જોકે પરિવાર આખી વાતને છુપાવવા માંગતો હતો, પરંતુ પોલીસે આખી પોલીસના કાન સુધી આ વાત પહોંચી હતી અને પોસ્ટમોર્ટમમાં વ્યક્તિની આ રીતે હત્યા થઈ હોય, તેમનું મોત થઈ હોય તેવી વાત સામે આવતા તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે તેજસ મોદી, ઝી મીડિયા, સુરત. અંધશ્રદ્ધાની આગમાં અનેકના જીવ ગયા ત્યારે મંગળવારે વધુ 2 લોકોના જીવ અંધશ્રદ્ધાએ લઈ લીધા. તાપીના કાટી સકવા ગામમાં એક રાતમાં યુવકને અંધશ્રદ્ધાના નામ પર એટલો માર મારવામાં આવ્યો કે યુવકનો જીવ જ જતો રહ્યો. મૃતક રાજુભાઈને ચક્કર આવતા બેભાન થઈ ગયા, જે બાદ તેમને ડોક્ટર પાસે લઈ જવાને બદલે તાંત્રિક વિધિ કરતી મહિલા પાસે લઈ જવામાં આવ્યા, જ્યાં રાજુભાઈના શરીરમાં ડાકણ ઘૂસી હોવાની વાત કહી તાંત્રિકે રાજુભાઈને ચપ્પુથી ડામ આપ્યા, લાકડી વડે ઢોર માર માર્યો, જે બાદ બીજા દિવસે તેમનું મોત થઈ ગયું. આવી જ બીજી ઘટના સુરતમાં પણ સામે આવી. અંધશ્રદ્ધામાં ડૂબેલી યુવતીએ પોતાના જ પુત્ર અને પુત્રીઓ સાથે મળી પોતાના પતિને મોતે ઘાટ ઉતારી દીધો. કતાર ગામના વિમલનાથ અપાર્ટમેન્ટમાં રહેતા કાનજીભાઈને વળગાટ હોવાની અંધશ્રદ્ધા રાખી પરિવારના 6 સભ્યોએ પહેલા તો કાનજીભાઈને કંકુવાળું પાણી પીવડાવ્યું, જે બાદ તેમના શરીર પર કૂદકા માર્યા, જેના કારણે કાનજીભાઈની પાંસળીઓ તૂટી ગઈ અને તેમનું મોત થઈ ગયું. અંધશ્રદ્ધાના વરવા કિસ્સાઓ સતત વધી રહ્યા છે, જેમાં અંધશ્રદ્ધાની યાર્ડમાં અનેક પરિવાર વેરવિખેર થયા. ત્યારે મામલે જ્યોતિનાથ મહારાજનું શું કહેવું છે? શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે પાતળી રેખા છે તેમ પણ તેમણે કહ્યું હતું. ભણેલા લોકો વધારે અંધશ્રદ્ધામાં માનતા હોય છે અભણ કરતાં પણ, કારણ કે અભણમાં તો ક્યાંક પણ એવું હોય કે હું આ કરીશ તો સમાજ શું કહે છે, પણ ભણેલાઓમાં એવું નથી હોતું. ભણેલા રિજિડ બની જાય, માંડીને એ દરેક પ્રવૃત્તિ એવી રીતની છે કે એમને બ્રીફ કરવામાં આવે છે અને એ બ્રીફની 100% અસરો થાય છે. અમે લોકો તો સમર્થન નથી કરતા. દિલ્હીનો બનાવ હોય, નર્રા પાટિયાનો બનાવ હોય, ભાવનગરના, સુરતના 2 બનાવ જોઈએ, આ વારંવાર થતા અમદાવાદના બીજા 2-3 બનાવ જોઈએ, આ દુઃખદ વાત છે. સમાજનું આ એક દૂષણ છે અને આ દૂષણના પ્રત્યે જાગૃતિ લાવવી જોઈએ. દા અને નીતિનિમત્તા જે ધર્મની છે તેને વળગી રહીને સાચા ધર્મને અનુરૂપ રહો તો કોઈ વાંધો આવતો નથી.
તો ધારી નજીક જંગલમાં એક સાથે 19 સિંહોનો સમૂહ જોવા મળતા વન્ય જીવ પ્રેમીઓમાં ખુશીની લાગણી છવાઈ. સૌથી ખાસ વાત એ છે કે આ સમૂહમાં સિંહ, સિંહ અને સિંહ બાળ પણ મોટી સંખ્યામાં છે. એનાથી પણ વધુ મહત્વની વાત એ છે કે આ એ જ સ્થળ છે જ્યાં એક સાથે 23 સિંહના મોત થઈ ચૂક્યા છે. એક સાથે સિંહોનો આટલો મોટો સમૂહ કેમેરામાં કેદ થયો હોય તેવી આ ઘટના કદાચ બહુ લાંબા સમય બની છે. વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે, લોકો ખુશી સાથે આ વિડીયો વાયરલ કરી રહ્યા છે. તો લોકોને એ વાતની ચિંતા પણ છે કે ક્યાંક આ સિંહ સમૂહ પર પણ કોઈ અજાણ્યા વાયરસનું સંકટ તો નહીં તોડાય ને. કારણ કે આ સિંહ જે જગ્યા પર દેખાયા છે, આ પહેલા જે 23 સિંહોના મોત થઈ ગયા તેમાંના કેટલાક સિંહોના મૃતદેહ આ જગ્યા ઉપરથી મળ્યા હતા. એટલે કોઈ વનસ્પતિ કે કોઈ અન્ય વાતાવરણમાં એ પ્રકારના વાયરસ ન હોય ને ફરી એકવાર એવી ઘટના ન સર્જાય તેની ચિંતા છે. તો એક તરફ 19 સિંહના દ્રશ્યો, તો બીજી તરફ અન્ય જગ્યા ઉપર 9 સિંહના દ્રશ્યો સર્જાયા છે. સુરતના ઉલપાડમાં બાહુબલીએ ધૂમ મચાવી. તેની સ્ફૂર્તિ અને તાકાત જોઈને ઉત્તરપ્રદેશના એક શખ્સે 25 લાખમાં બાહુબલીને ખરીદવાની તૈયારીઓ પણ દર્શાવી છે. મિર્ઝા પરિવારનો અશ્વ પ્રેમ, સુલતાન અને બાહુબલી મિર્ઝા પરિવારની શાન. દોડમાં ચેમ્પિયન બન્યા છે બાહુબલી સુલતાન. સ્ફૂર્તિ સાથે દોડી રહેલા આ અશ્વનું નામ બાહુબલી છે. ઉલપાડ તાલુકાના આ ટોદરા ગામમાં રહેતા અબરાર મિર્ઝાએ પોતાના આ અશ્વની તાકાત અને સ્ફૂર્તિને જોઈને બાહુબલી નામ રાખ્યું છે. અબરાર મિર્ઝા પાસે સિંધી નસ્લના પાણીદાર 6 અશ્વ છે, સાથે જ પાકિસ્તાની નસ્લનો સુલતાન પણ છે. મિર્ઝા પરિવાર ઘણી પેઢીઓથી અશ્વ પ્રેમી રહ્યો છે. મારા પાસે જેવા કે ઘોડા છે, 6 ઘોડા છે, જેનો ઘોડા એક છે સુલતાન, બીજો છે બાહુબલી, ત્રીજો છે રેમ્બો, પછી છે ઘોડી રાની, પછી છે એક યાસુક. અને જેવું કે સ્પેશિયલી જે મારો જે ઘોડો છે સુલતાન, એ સુલતાન 25 વર્ષની એની એજ છે અને સિંધી નસલનો ઘોડો છે. અને એ ઘોડો પાકિસ્તાન બ્રીડનું કહેવાય છે અને એ બ્રીડ હવે એ નસલ અત્યારે આપણા ત્યાં બધી લુપ્ત થવા આવી છે અને બહુ જૂનો ઘોડો મારા ત્યાં એ ઘોડો છે. બાહુબલી, યાસર, ટાઈગર, રેમ્બો અને રાણી નામની ઘોડી છે, જેમાં બાહુબલી પણ સુલતાનની જેમ મોટી રવાલ દોડમાં 8 વાર ચેમ્પિયન બન્યો છે. હાલમાં સુરતના હથુરણ ખાતે યોજાયેલી નાની રવાલ, મોટી રવાલ અને મીડિયમ રવાલની દોડમાં બાહુબલી મોટી રવાલ દોડમાં 20 ઘોડાને માત આપી ચેમ્પિયન બન્યો છે. ઓર ઇસમે અભી હથુરણ જો રેસ હુઈ થી ઉનકે પાસ જો બાહુબલી ઘોડા હૈ વો વહાં વિજેતા હુઆ હૈ. ये 8 बार चैम्पियन हुआ है घोड़ा. जैसे हमारे यहाँ लवाछ मैदान पे चैम्पियन हुआ है, कच्छ जाके चैम्पियन हुआ है, फिर अभी जैसलमेर रेस थी उससे पहले वहाँ चैम्पियन हुआ घोड़ा. बाहुबली ओलपाड़, मांगरोल, कच्छ और राजस्थान ना जैसलमेर में पण चैम्पियन बन्यो छे. बाहुबली नी तेज दौड़ पर आफरीन बनेला उत्तर प्रदेश ना एक अश्व प्रेमी 25 लाख में बाहुबली ने मांग्यो हतो, પરંતુ બાહુબલીના માલિક અબરાર મિર્ઝાએ બાહુબલીને વેચવાનો ઇનકાર કર્યો હતો. ઓલપાડના સિરાજખાન પઠાણનો સકાબ નામનો જે અશ્વ છે 21 વાર ચેમ્પિયન રહ્યો છે. ગુજરાત સહિત અન્ય રાજ્યમાં આ ઘોડાએ ડંકો વગાડ્યો છે. ત્યારે અબુ મિર્ઝાનો જે અટોડરા, ઉલપાડના જે અટોડરા ગામના જે અબુ મિર્ઝા છે, એમની પાસે સિંધી નસ્લના જે ઘોડા છે તેની વાત જો કરીએ તો એમની પાસે જે સુલતાન નામનો જે ઘોડો છે, જે ઘોડો પાકિસ્તાન માનવામાં આવે છે, જે નસ્લ છે તે સિંધી નસ્લનો ઘોડો છે, પરંતુ એની ઉંમર થઈ ગઈ છે, તેની જાળવણી કરી રહ્યા છે. કારણ કે તેઓને એમની સાથે લાગણી છે, હેત છે. ત્યારે એ જ સિંધી નસ્લનો અન્ય એક ઘોડો છે જે બાહુબલીના નામે આ પ્રચલિત છે અને હાલમાં 8 વાર આ ઘોડો ચેમ્પિયન બન્યો છે. અને હાલમાં જે રીતે આ ઘોડાની જો વાત કરું તો જ્યારે પણ એ જ્યારે મેદાનમાં ઉતરે છે ત્યારે પવન સાથે વાત કરે છે, જે રીતે ફિલ્મની અંદર બાહુબલીનું કિરદાર બતાવવામાં આવ્યું છે,
એ જ રીતે જે બાહુબલી છે એનું નામ આપવામાં આવ્યું છે અને બાહુબલીની જેમ જ આ જે ઘોડો છે તે વિન બન્યો છે, 8 વાર ચેમ્પિયન બન્યો છે અને આ ઘોડો જ્યારે દોડે છે ત્યારે લોકો જોતા રહી જાય છે. કિરણ સિંહ ગોહિલ, જી મીડિયા, સુરત. ને વાત હવે જલારામ જયંતિની. આજે જલારામ બાપાની 219મી જન્મ જયંતિ છે ત્યારે જલારામ બાપાનું ધામ વીરપુર જલારામમય બન્યું. દેશ વિદેશમાંથી લાખો લોકો દર્શન માટે વીરપુર આવી પહોંચ્યા. પવિત્ર ધામ જય જલિયાણાના નાદથી ગુંજી ઉઠ્યું. જલારામ બાપાના દર્શન માટે વહેલી સવારથી મોડી સાંજ સુધી લાંબી લાઇન પર જોવા મળી. જલારામ જયંતિના દિવસે મોરબીમાં એક અનોખો રેકોર્ડ નોંધાયો. રઘુવંશી સમાજે મોરબીમાં જમ્બો રોટલો બનાવી એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. કેવી રીતે બન્યો આ રોટલો, આવું જાણીએ. જલારામ જયંતિના દિવસે મોરબીમાં ભક્તોએ જલારામ બાપાને એક અનોખી ભેટ આપી. આ ભેટ કોઈ સોનું ચાંદી કે રૂપિયા નહીં, પણ રોટલાનો રેકોર્ડ. જી હા, મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ પર આવેલા જલારામ બાપાના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી જલારામ જયંતિ ઉજવાઈ. જલારામ બાપાની 219મી જન્મજયંતિ નિમિત્તે ભક્તોએ સૌથી મોટો 8 ફૂટનો બાજરાનો રોટલો બનાવી વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા બુકમાં પણ સ્થાન જમાવ્યું છે. જે રઘુવંશી સમાજ મોરબી દ્વારા જલારામ જયંતિ નિમિત્તે એક મોટામાં મોટો રોટલો નું આયોજન કરેલું હતું, જેનું ગઈકાલે મારી ટીમ આવી હતી અને એનું જે મેકિંગ હતું આખું એ રાત્રે અમે ચેક કર્યું અને 8 ફૂટનો આ રોટલો કાલે અમારે મેઝરમેન્ટ થઈ ગયું અને એનું ક્વોલિટી ટેસ્ટિંગ અમે કરેલું છે અને આજે અમે એક આ નવો રેકોર્ડ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયામાં લીધેલો છે. જલારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામ પૂજારા અને તેમની ટીમે વિશ્વના સૌથી મોટો રોટલો બનાવ્યો છે. આ રોટલો બનાવવા માટે 2 લોખંડની પ્લેટ બનાવાઈ હતી, 50 કિલો બાજરીનો લોટ, 2.5 કિલો મીઠું, 3 કિલો શુદ્ધ ઘી, 60 લિટર પાણી, 3 કિલો ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરાયો. આ રોટલો જલારામ બાપાના ચરણોમાં પ્રસાદી રૂપે ધરીને 5,000 લોકોને પ્રસાદી રૂપે આપવામાં આવ્યો હતો. આ રોટલો બનાવવાનો વિચાર અમને જલારામ બાપાનો 7 ફૂટનો રેકોર્ડ મળતા આ વખતે 8 ફૂટ અમે બનાવી અને ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ્સનો કોન્ટેક કરતા માનનીય શ્રી પવનભાઈ સોલંકી સાહેબે અમને એડ કરવા માટે અમને એ લોકોએ ઇન્વિટેશન આપ્યું. અમે લોકોએ તેને જે કાંઈ અમારી નિયમ મુજબ એમને અમે કેન્ડિડેટ્સ બન્યા અને અમને આ રોટલાને 3 વખત બનાવી એની અંદર 3જી વખત અમે સફળ ગયા છીએ. એની ટીમ રાત્રે આવી ચેકઅપ કર્યું બધું કમ્પ્લીટ અને ત્યારબાદ તેઓએ આ લોકોને એપ્રુવલ આપેલ છે. આમ જલારામ જયંતિના દિવસે ભક્તોએ જલારામ બાપાની ભક્તિની સાથે ગુજરાતના નામે એક રેકોર્ડ પણ નોંધાવ્યો છે. 8 ફૂટના આ જમ્બો બાજરાના રોટલાનું સ્થાન હવે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા બુકમાં પણ નોંધાઈ ગયું છે. હિમાંશુ ભટ્ટ, ઝી મીડિયા, મોરબી. ભુજના રવાની ફળિયામાં આવેલા જૂના મંદિર ખાતે જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. આ મંદિરમાં આરતી પણ કરવામાં આવી. ત્યાર બાપા દયાળુ ગ્રુપ દ્વારા ખીચડી, કઢી અને રોટલાનો પ્રસાદ આપવામાં આવ્યો. નાત જાતના ભેદભાવ વગર સૌ કોઈ અહીંયા પ્રસાદ લીધો ને ધન્યતા પણ અનુભવી. બાપા દયાળુ ગ્રુપના 125 જેટલા સભ્યો દ્વારા અનેક લોકોપયોગી કામો કરવામાં આવે છે, જેમાં સૌથી વધારે મેડિકલ અને આરોગ્ય ક્ષેત્રે કાર્ય કરવામાં આવ્યા. આ પ્રસંગે કચ્છમાં દુષ્કાળની પરિસ્થિતિ છે, જેને લઈને ગૌસેવાના લાભાર્થે સંતવાણીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો. તો પાટણમાં લુહાણા સમાજ દ્વારા જલારામ બાપાની ધામ જન્મજયંતિની ઉજવણી ધામધૂમપૂર્વક કરાઈ હતી. આનંદ સરોવર નજીક આવેલા જલારામ મંદિર ખાતે દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા, દર્શનનો લાભ લીધો હતો. સાથે જ ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી. રક્તદાન કેમ્પ પણ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન પણ કર્યું હતું. The
જલારામ બાપાની 219મી જન્મ જયંતિ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ત્યારે સૌરાષ્ટ્રના નાનકડા ગામમાં જન્મેલા જલારામ સંત બનીને કઈ રીતે જગપ્રસિદ્ધ બન્યા તેનો ઇતિહાસ પણ ઘણો રોચક છે. આવો નજર કરીએ આ ઇતિહાસ પર. સૌરાષ્ટ્રમાં આવેલું નાનકડું ગામ વીરપુર, જે ગામમાં વર્ષ 1799માં કારતક સુદ સાતમના દિવસે જલારામે જન્મ લીધો. તેમની માતાનું નામ રાજબાઈ ઠક્કર અને પિતાનું નામ પ્રધાન ઠક્કર હતું. નાનપણમાં સૌ તેમને જલો તરીકે ઓળખતા. જલાને બાળપણથી અધ્યાત્મ પ્રત્યે ખૂબ જ રૂચિ હતી. વર્ષ 1816માં 16 વર્ષની ઉંમરે આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે તેમના લગ્ન થયા. વીરબાઈ પણ જલારામની જેમ ધાર્મિક હતા. 18 વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેપુરના ભુજા ભગતના અનુયાયી બન્યા. ભુજા ભગતે તેમને ગુરુમંત્ર, માળા અને શ્રીરામનું નામ આપ્યું. તેમના ગુરુના આશીર્વાદથી તેમણે સદાવ્રતની શરૂઆત કરી હતી. વીસ વર્ષની ભયે જલારામે અયોધ્યા, કાશી, બદ્રીનાથની જાત્રાએ જવાનું નક્કી કર્યું. આ જાત્રામાં પત્ની વીરબાઈ પણ તેમની સાથે જોડાયા. જાત્રાએથી પરત ફર્યા બાદ વીરબાઈ અને જલારામ બંને સાથે મળીને રામનું નામ જપ્યા કરતા હતા અને સાથે સાથ દુખિયાઓ અને ગરીબોની સેવા કરવા લાગ્યા અને આ જ તેમનું જીવન પર્યત ધ્યેય બની ગયું. કહેવાય છે ને કે ભક્તિના માર્ગ પર જેમ જેમ તમે આગળ વધો તેમ તેમ તમારી કસોટી પણ એટલી જ આકરી થાય છે. જલારામ સાથે પણ આવું જ થયું. સ્વયં ભગવાન તેમની કસોટી કરવા વૃદ્ધ સંતનું રૂપ લઈને તેમની પાસે આવ્યા. પોતાની સેવા માટે વીરબાઈને દાનમાં માગી. વીરબાઈની પરવાનગી લઈને જલારામે જરા પણ સંકોચ વગર સંતને વીરબાઈ દાનમાં આપી દીધા. વર્ષ 1881માં મહાવત દસમ 23 ફેબ્રુઆરી તેમણે દેહત્યાગ કર્યો. તેમના દેહત્યાગ બાદ પણ અનેક લોકોને તેમના પરચાના ઉદાહરણો પણ સામે આવેલા છે. આજે પણ વીરપુરમાં કોઈ પણ રોકડનું દાન લીધા વગર અન્નક્ષેત્ર ધમધમી રહ્યું છે, જ્યાં અનેક લોકો રોજ પ્રસાદી લે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. જોઈએ, હજુ પણ નામને લઈને વિવાદ ચાલી રહ્યો છે અમદાવાદ કે પછી કર્ણાવતી, અને વાદ વિવાદ આજે સ્ટુડિયોની બહાર નીકળી ગયું છે. આજે ચર્ચા થઈ રહી છે કે અમદાવાદ શહેરની શ્રેષ્ઠ જગ્યા તો શ્રેષ્ઠ જગ્યા ક્યાં? કાંકરિયા. તો કાંકરિયાથી વાદ વિવાદ થોડી જ વારમાં તોરણ સાથે રજા આપશું. નમસ્કાર. આ કાર્યક્રમના